મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. શું તમે વિચારી રહ્યા છો, મારી મદદ કોણ કરશે? હું આ ઉપકાર માટે કોની પાસે પહોંચી શકું? મારું ભલું કોણ કરશે વિચારો છો? કોઈ સમસ્યા છે? કુટુંબમાં કોઈ સમસ્યા કે કાર્ય સંબંધિત કોઈ સમસ્યા હોઈ શકે. અમુક બાબતમાં તમે વિચારી રહ્યા છો કે જો કોઈ મને મદદ કરે તો સારું રહેશે. તમારી જરૂરિયાત મોટી છે. લગ્નની જરૂરિયાત હોઈ શકે, શિક્ષણની જરૂરિયાત હોઈ શકે છે, ઘર સંબંધિત જરૂરિયાતો પણ હોઈ શકે છે. હું આ બધું કોને પૂછી શકું છું? પ્રભુ કહે છે, ગીતશાસ્ત્ર 121ના 2માં જુઓ, આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર યહોવા પાસેથી મને સહાય મળે છે. એ જ છે વિશ્વાસ. મારી મદદ આવશે, સહાય આવશે. મને આ બાબતમાં મદદની જરૂર છે. મદદ મારા માટે આવશે કોની પાસેથી? કાકા, મિત્ર, સંબંધી કે ઓળખીતા? તે પ્રભુ પાસેથી આવે છે. તે પરમેશ્વર છે જે મારી ઉપર પોતાની નજર રાખે છે. તે મને મદદ કરનાર પ્રભુ છે. તો શા માટે ડરવું? તે કોઈના દ્વારા તે કરશે. કાકા દ્વારા કરવું હોય તેમના દ્વારા કરશે, મિત્ર દ્વારા કરવું હોય તો તેના દ્વારા પણ કરશે, અધિકારી દ્વારા કરવું હોય તેના દ્વારા પણ કરશે. તે લોકોનો ઉપયોગ કરશે. તેથી મદદ કેવળ તેમના તરફથી જ આવશે. તે મારા માટે, લોકો અને સંજોગોનો ઉપયોગ કરશે. તે કંઈ પણ ઉપયોગ કરી શકે છે, પરંતુ મદદ આવશે. શું વિશ્વાસ કરો છો? મદદ તમારા માટે આવશે. કોઈ પણ બાબતમાં તમને મદદની જરૂર હોય, તમે જે પણ મુદ્દા સાથે સંઘર્ષ કરો છો, શું કરવું છું, તે બાબતમાં પ્રભુ તમારી મદદ કરશે. તે નાણાકીય મદદ હોઈ શકે છે, અથવા કે કોઈ પ્રકારની પ્રમોશન માટે ભલામણ હોઈ શકે છે. તે તમારી જીત સાથે જોડાયેલી હોય, તમારા આશીષ સાથે જોડાયેલી હોય, તે કંઈ પણ હોઈ શકે છે. તમારા માટે પ્રભુ તરફથી મદદ આવશે. પ્રભુ તમને ચોક્કસ મદદ કરશે. વિશ્વાસ સાથે કબૂલ કરો, મદદ મારા માટે આવશે, એવી રીતે કહીને જુઓ. તેથી જ તો તે વસ્તમ પર ચડ્યા, તમને મદદ કરવા, તમને સહાય મોકલવા માટે. ઈશુએ ક્રૂસ પર બલિદાન આપ્યું. શું તે તમને મદદ નહીં કરે? શું તે તમારી જરૂરિયાત પૂરી નહીં કરે? તમારી સમસ્યાનું સમાધાન નહીં કરે? શું તે તમારા માટે કોઈ રસ્તો નહીં ખોલશે? શું તે તમારી નિંદાને બદલશે નહીં? તમારી જરૂરિયાત પૂરી કરશે? તો શા માટે તમે ચિંતા કરો છો? તમે તેમની તરફ જોઈને જુઓ. હિંમતથી કહો કે મારી મદદ પ્રભુ તરફથી આવશે. સારું, શું તમે વિચારી રહ્યા છો કે આ જગ્યા કઈ છે? જાગૃતિ માહિતી કેન્દ્ર. શું પ્રભુએ આપણને વિશ્વના જાગૃતિ માટે પસંદ કર્યા નથી? શું તે આપણો ઉપયોગ કરી રહ્યા નથી? નલુમા વાડીમાં પ્રભુના મુલાકાત મંડપમાં વિશ્વ જાગૃતિ પ્રાર્થના કેન્દ્ર હાજર છે, વર્લ્ડ રિવાઇવલ પ્રેયર સેન્ટર. જાગૃતિની યોજનામાં જોડાવાની ઈચ્છા સાથે ઘણા લોકો આવી રહ્યા છે પ્રાર્થના કરવા માટે. તેમના માટે આ માહિતી કેન્દ્ર છે. પ્રભુ જાગૃતિ માટે નાના બાળકોનો ઉપયોગ કરે છે, યુવાનોનો ઉપયોગ કરે છે, તે પાસ્ટરોનો પણ ઉપયોગ કરે છે, વૃદ્ધ લોકોનો પણ ઉપયોગ કરે છે. જાગૃતિની યોજનામાં હું શું કરી શકું જે ઈશ્વર ઈચ્છે છે? લોકોને તેના વિશે જાણવા માટે અને તેને સમજવા માટે, લોકોને પ્રોત્સાહિત અને દ્રઢ કરવા માટે આ એક માહિતી કેન્દ્ર બાંધવામાં આવ્યું છે. તમે બસ અહીં આવો. જો તમે પાસ્ટર છો તો ચર્ચમાં કઈ રીતે જાગૃતિ લાવવી, જો તમે યુવાન છો તો યુવાનમાં કઈ રીતે જાગૃતિ લાવવી જોઈએ, આવું તેમને શીખવીએ છીએ, તેમને જોડીએ છીએ અને જાગૃતિ લાવવા સક્ષમ બનાવીએ છીએ. તે આ માહિતી કેન્દ્રનો હેતુ છે. જો તમે પ્રભુના મુલાકાત મંડપ પર આવો, આ અંગે પૂછપરછ કરો, તેઓ તમને ઘણી વસ્તુઓ કહેશે. સારું, હવે પ્રભુ કહે છે કે તે મદદ કરશે. વિશ્વાસ કરશો તો પ્રાપ્ત કરશો. શું તમે વિશ્વાસ કરો છો? તો તમારા હૃદય પર તમારો હાથ મૂકો. પ્રભુ, આકાશ અને પૃથ્વીને બનાવનાર પ્રભુ, મારી મદદ તમારા તરફથી આવશે. હું વિશ્વાસ કરું છું અને હું એક ચમત્કારની અપેક્ષા રાખું છું. ઈશુના નામમાં આમેન, આમેન.